સુરતમાં ફૂડ એન્ડ આરોગ્ય વિભાગના શ્રાવણ માસને લઈને દરેક ઝોનમાં દરોડા પાડવામાં આવ્યા. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરીને ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે, ત્યારે ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કોઈ ખામી જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને નમૂના લેવામાં આવ્યા હતા. ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અન્વયે શ્રાવણ માસ અને એના આગામ જે તહેવારો છે તે નિમિત્તે જે ફરાળી લોટ, રાજગરા, સાબુદાણા, જે ફરાળી લોટનું વેચાણ થતું હશે સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં, ત્યાં આગળ અમે જુદી જુદી ટીમ બનાવી અને આજરોજ દરેક ઝોન વિસ્તારમાં સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અત્યારે લગભગ દરેક ઝોનમાં આ કામગીરી ચાલુ છે અને દરેક ઝોનમાંથી ફરાળી લોટના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવશે અને એનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેમ બને તેમ સિઝન આવે છે તો લોકો સારું ખાય એના માટે અમે જેમ બને તેમ તેના પૃથ્થકરણ અહેવાલ મેળવી લઈશું.